સ્વાગત છે યુટ્યુબ ચેનલ લોક સત્તા પર તમે જોઈ રહ્યા છો આજની વાત અને હું છું દીપક આસર વેલ અત્યારે એક જ વાત ચાલી રહી છે કોરોનાની વેક્સિન ક્યારે આવશે ક્યારે આપણા સુધી પહોંચશે કોરોનાની વેક્સિન કોરોના વાયરસની રસીના પાંચસો મિલિયન ડોઝ મેળવીને તેનો ઉપયોગ કરીને જુલાઈ બે હજાર એકવીસ સુધીમાં ત્રણસો મિલિયન લોકોને રસીકરણ કરવાની ભારત સરકારની યોજના બની ચૂકી છે આ સૌથી મોટા ગુડ ન્યૂઝ સરકાર તરફથી આવી રહ્યા છે તો શું આ પોસિબલ બનશે ખરું શક્ય બનશે અને બનશે તો કેવી રીતે આવો જોઈએ દર વર્ષે મોટી સંખ્યામાં લોકોનું રસીકરણ કરવાના ટ્રેક રેકોર્ડના કારણે ભારતનો આ જે વિશ્વાસ છે એ અત્યારે દ્રઢ બની ચૂક્યો છે કારણ કે આપણે ત્યાં વર્ષોથી રસીકરણ ચાલી રહ્યું છે ભારતનો બેતાલીસ વર્ષ જૂનો રસીકરણ કાર્યક્રમ વિશ્વમાં સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ ગણવામાં આવે છે જી હા જેમાં પંચાવન મિલિયન લોકોને દર વર્ષે રસી આપવામાં આવે છે અલગ અલગ પ્રકારની પંચાવન મિલિયન લોકોને ટાર્ગેટ કરી શકાય છે આ પંચાવન મિલિયન લોકોમાં મુખ્યત્વે નવજાત બાળકો અને સગર્ભા મહિલાઓ સામેલ હોય છે જેને દર વર્ષે અલગ અલગ પ્રકારનું રસીકરણ કરવામાં આવે છે એક આંકડો જોઈએ તો આ બાળકો અને મહિલાઓ એક ડઝન રોગોથી વધારે જે રોગો છે ભારતમાં તેનાથી રક્ષણ મેળવવા માટે દર વર્ષે વિવિધ રસીના લગભગ આશરે ત્રણસો નેવું મિલિયન ડોઝ દર વર્ષે લે છે જી હા આ રસીઓને સ્ટોક કરવાનું તેને ટ્રેક કરવાનું જ્યાં આ આખી જે સિસ્ટમ છે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ તે ભારત પાસે વર્ષોથી ઉપલબ્ધ છે પણ આમે આ સિસ્ટમ જ કોરોના વાયરસના રસીકરણ વખતે ખૂબ જ કામ આવવાની છે તેવું નિષ્ણાંતોનું માનવું છે નિષ્ણાંતોના મત મુજબ આ બધું હોવા છતાં કોરોના વાયરસ સામે એક અબજ લોકોનું રસીકરણ કરવું જેમાં પહેલીવાર પુખ્ત વયના લોકો પણ સામેલ હશે કરોડો લોકો સામેલ હશે એક મોટી અને ચેલેન્જિંગ ટાસ્ક તો હશે જ પણ તેને પૂરી કરવી ભારત માટે એકદમ સરળ છે અને ભારતના નિષ્ણાતો તેના માટે સક્ષમ પણ છે ભારતમાં ત્રીસ સંસ્થાઓ કોરોનાની રસી બનાવવાના કામ પર લાગી ચૂકી છે જેમાં પાંચ ક્લિનિકલ ટ્રાયલના સ્ટેજમાં પહોંચી ચૂકી છે આમાં ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકાની જે રસી છે બસ એ આવવાની તૈયારીમાં જ છે એવું માનીને લેજો જેનું પરીક્ષણ સીરમ ઇન્સ્ટિટ્યૂટ જે પુણેમાં આવ્યું છે એ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને સ્વદેશી રસી જે ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવી રહી છે તે પણ તેના આખરી તબક્કામાં પહોંચી ચૂકી છે ભારતના બાયોટેકનોલોજી નિષ્ણાત જે બાયોટેકનોલોજી વિભાગના સચિવ છે ડૉક્ટર રેણુ સ્વરૂપ રેણુ સ્વરૂપનું કહેવું છે કે હાલ સૌથી મોટી જો પ્રાથમિકતા હોય તો એ છે અમારી કે સ્વદેશી રસી વિકસાવવી જોઈએ સૌથી પહેલાં આપણે સ્વદેશી રસી પર ફોકસ કરી રહ્યા છીએ તે હોય ફેલો ઓફ રોયલ સોસાયટી ઓફ લંડનમાં જે નિમણૂક પામ્યા બાયોલોજીસ્ટ ડોક્ટર ગગનદીપ કાંગનું કહેવું છે કે વિવિધ રસીમાંથી એકની પસંદગી કરવાની હોય અથવા તો વિતરણની સમસ્યા હોય કે પ્રથમ રસી આપવા માટે લોકોની પસંદગી કરવાની હોય આ બધા કાર્યો ખૂબ જ ચેલેન્જિંગ છે જી હા દરેક વાતે પડકાર સામે આવવાનો જ છે તો શું ભારતમાં કઈ રસી ક્યારે આવશે અને સૌથી પહેલાં કોને અપાશે આ સવાલ આપણને થાય આવો જોઈએ કે ભારતમાં સૌથી પહેલાં કઈ રસી આવી રહી છે કઈ આપણા દરવાજે આવીને ઊભી છે ભારતમાં જાન્યુઆરી બે હજાર એકવીસ સુધીમાં બે રસી કોઈ બે વેક્સિન આવીને ઊભી રહેશે અને એપ્રિલ સુધીમાં બે હજાર એકવીસના એપ્રિલ સુધીમાં વધુ બે રસી ઉપલબ્ધ બનશે એટલે કે એપ્રિલ સુધીમાં ભારત પાસે ટોટલ ચાર વેક્સિન હશે તેવું નિષ્ણાતોનું કહેવું છે જાન્યુઆરી સુધીમાં કઈ રસી આવશે તે પણ આપણે જોઈ લઈએ જાન્યુઆરી સુધીમાં ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની જે સ્વદેશી કહેવાય છે કોવાક્સિન તે આવી જશે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે એપ્રિલના અંત સુધીમાં જે રશિયાની સ્પુતનિક ફાઇવ છે એ અને અન્ય એક રસી પણ આવી જશે તેવું અત્યારે માનવામાં આવી રહી છે અલબત્ત એવું કહી શકાય કે ત્રીસ જુલાઈ સુધીમાં ત્રીસ કરોડ ભારતીયોને આપી શકાય તેટલો વેક્સિનનો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ હશે પહેલી વેક્સિન ક્યારે આવી શકે છે એ પણ આપણે જોઈ લઈએ વેલ પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટના આદર પુનાવાલાએ ટ્વીટ કરીને એવું હમણાં જ કહ્યું છે આજે જ કહ્યું છે કે તેઓ પણ કોવિશિલ્ડના ઇમરજન્સી ઉપયોગ માટે ડ્રગ્સ કંટ્રોલર ઓફ ઇન્ડિયા પાસેથી મંજૂરી માગી છે અને એ મંજૂરી મળે એટલે એકાદ બે દિવસમાં તેનો ઉપયોગ શરૂ થઈ શકે છે બ્રિટનની જેમ ભારતમાં પણ

અને નવા વિડિયોના અપડેશન માટે બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજ ને જરૂર લાઈક કરો વધુ અપડેટ માટે લોક સત્તાની વેબસાઈટ ને વિઝિટ કરવાનું ભૂલશો નહીં